આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાંચે નારણપુરામાં રેડ કરી 25 લાખ રૂપિયાની એમડી ડ્રગ સાથે 6 આરોપીની ધરપકડ કરી. બ્યુરો રિપોર્ટ રહી સૈયદ, અમદાવાદ. ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે, જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ, જે જાવરાનો છે, અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિજ્ઞેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાઝ, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા. જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે. એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ, એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે. અને જે જિજ્ઞેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો. અને જિજ્ઞેશ પંડ્યા અપરણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા, જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને 40 વર્ષથી એ પણ એડિક્ટ છે. હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં 3 વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે. લગભગ આ બીજી ત્રીજી વાર હશે. એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રોને બોલાવી અને દારૂની પાર્ટી કે એવું કરતો હતો, પણ ડ્રગ્સની પાર્ટી કરી હોય એવી આ બીજી ત્રીજી વાર જોવા. ના, પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ મહિલા ત્યાં ડ્રગ્સ લેવા આવતી એવું જણાયેલ નથી. જિજ્ઞેશ પંડ્યા છે એ 56 વર્ષની ઉંમરનો છે, 12 ધોરણ ભણેલો છે, પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં તે પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે, ગાંજો અને દારૂનો, અને ત્યાર પછી આ 1-2 વર્ષથી ડ્રગ્સના પણ પેલામાં એડિક્શનમાં આવેલો હોય અને પોતાના ઘરે અવારનવાર આ રીતે દારૂની પાર્ટી કરતી હોય કરતા હોય અને જે આવા કેટલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સનું પણ આ રીતે પાર્ટી કરવાનું પકડાઈ ગયું છે. જી, આ જે 3 પેડલરો પકડાયેલા છે એ મોહમ્મદ એઝાઝ છે એ ગોળ લીમડા પાસેનો છે, અબરાર ખાન છે એ જમાલપુરનો છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો છે અને લસણનો વેપારી છે, પણ પોતે એડિક્શનમાં હોય અને એટલા માટે થઈ અને લેવા માટે આવેલું. હા, આમાંથી 2 જે છે એ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયેલા છે અને અન્ય જગ્યાએ પણ એક હથિયાર ધારાના કેસમાં પણ પકડાયેલા છે. મારામારીના ગુનામાં અબરાર છે જેની ઉપર 3 મારામારીના ગુના છે, એક જુગારનો છે, તળીપારનો છે, અને મુસ્કિમ છે એની ઉપર પણ મારામારીના 2 ગુના છે અને હથિયાર ધારામાં સુરતમાં પકડાયેલા છે. મોસ્ટ ઓફ આ લોકો વોટ્સએપ કોલનો ઉપયોગ કરતા હતા કે જેથી કરીને એને ટ્રેસ આઉટ ન કરી શકાય. અને બીજું જે માહિતી છે એ એન્ડ ટાઈમે આપતા હતા કે ભાઈ તમે અહીંયા મળો અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં આ લોકો બધા ભેગા થઈ અને કોઈ જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જતા હોય છે. 2 વર્ષથી સંપર્કમાં હતા. જે મોહમ્મદ ખાન છે જે મેઇન આરોપી જે આપણો ડ્રગ્સ પ્રતાપગઢથી લઈ આવેલ, એને કોઈ મેરેજ ફંક્શનમાં મુસ્કિમ મળેલો અને મુસ્કિમ ત્યારથી એના સંપર્કમાં અને આના પહેલા પણ 2-3 વખતે અહીંયા માલ દેવા માટે આવી ગયું જણાય છે. જિજ્ઞેશ પંડ્યાને 1000 રૂપિયા મળતા એક વખત. હાલ તો એના મિત્રો જે એના પરિચિત છે એ જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ.